હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આપણે ગુજરાતીમાં પાઠ 3માં હું પતંગિયું મારા પિલ્લોનુંમાં આઇડલ વર્કબુક ભણતા હતા. તો ચાલો તમારી આઇડલ વર્કબુક ખોલો. તો ચાલો આગળ આપણે પ્રશ્ન 15 સુધી ભણ્યા, આજે આપણે પ્રશ્ન 16થી ભણીશું. 16 જોડકા જોડો. 1 અ અને બ. 1 અનિરુદ્ધના તેના. 2 ભદ્રેશને તેને. 3 ડબ્બીમાં તો તેમાં. 4 જીવજંતુઓને તો તેમને. અને 5 જીવજંતુઓનો તો તેમનો. કયા આપણે ફકરામાં જોયું ને કે કયા શબ્દની જગ્યાએ કયો શબ્દનો ઉપયોગ થયો છે એ આપણે લખવાનો છે. ચલો 2 અનિશભાઈના તો તેમના. 2 નાના ભાઈનો તો તેનો. 3 રેશમાની તો તેની. 4 બગીચામાં તો તેમાં. 5 બાળકોને તો તેમને. અને 6 બાળકોનો તો તેમનો. 17 બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. તો આમાં જે બિનજરૂરી શબ્દ હોય એ ચેકીને આપણે વાક્ય ફરીથી લખવાનું છે. તો 1 બાળકો તમે કીડી જોઈ છે? કીડીને કે તેને કેટલા પગ હોય છે? તો આપણે શું ચેકવાનું? કીડીને. તેને કેટલા પગ હોય છે? તમને બાળકોને ખબર છે તો આપણે બાળકોને ચેકી દેવાનું છે. અને અહીંયા નીચે લખવાનું છે કે બાળકો તમે કીડી જોઈ છે તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે? એવી જ રીતે બીજું વાક્ય, મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને કે મકોડાને? તો શું આવે? મને આવે. તો મકોડાને ચેકી દેવાનું છે. મકોડાનો કે મારા સ્વાદ ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો મકોડાને ચેકીને આપણે મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે. તો પછી કહો, મારે કે મકોડાને કેટલા પગ હોય છે? તો આપ સાચું શું છે? મારે. તો મકોડાને ચેકી દેવાનું છે. તો મકોડો પૂછે છે, ભાઈઓ બહેનો ઓળખો છો મને, મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો, મારે કેટલા પગ હોય છે? 3 બાળકો દેડકાને તો શું આવે? તો તમે જોયું હશે, તો બાળકોને ચાકી દો. કહો કેટલા પગ હોય તેને? તો આપણે શું ચેકવાનું છે? દેડકાને. તેની જીભ જોઈ? તો દેડકાની જીભ જોઈ તો આપણે દેડકાની ચેકી દેવાનું છે. દેડકા દેડકો કે તે શ્વાસ લે ત્યારે? તો આપણે દેડકો ચેકી દેવાનું છે. તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં? તો આપણે દેડકાનું ચેકી દેવાનું છે. તો બાળકો દેડકાને તો તમે જોયું હશે, કહો કેટલા પગ હોય તેને? તેની જીભ જોઈ, તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં? 4 ઈયળો બોલી, અમને ઓળખો છો? તો આપણે શું ચેકવાનું છે? ઈયળોને. તો ઈયળો અમે તો બધે જ હોઈએ છીએ. તો આ ઈયળો છે કે શું આવે? અમે તો બધે જ હોઈએ છીએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ ફૂલમાં. તમને માણસોને ભાવે એ? તો આપણે માણસોને ચેકી દઈશું. તમને ભાવે એ બધું. અમને ભાવે તો અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળોને આપણે ચેકી દઈશું. તો ઈયળો બોલી, અમને ઓળખો છો? અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ ફૂલમાં. તમને ભાવે બધું. અમને ભાવે. 5 ધોરણ 3માં ભણતા પવને પૂછ્યું, મિત્રો તમે મને કે પવનને ઓળખો છો? તો આપણે શું ચેકવાનું છે? પવનને. હું પવન 3જા ધોરણમાં ભણું છું. તો આપણે ચેકી દેવાનું છે કે હું 3જા ધોરણમાં ભણું છું. મારા કે પવનના મમ્મી પપ્પા શિક્ષક શિક્ષિકા છે. તો આપણે પવનના ચેકી દેવાનું છે. મમ્મી પપ્પા તેઓ અમદાવાદની એક શાળામાં ભણાવે છે. તો આપણે મમ્મી પપ્પા ચેકીને લખવાનું છે કે તેઓ અમદાવાદની એક શાળામાં ભણાવે છે. તો ધોરણ 3માં ભણતા પવને પૂછ્યું, મિત્રો તમે મને ઓળખો છો?
હું ત્રીજા ધોરણમાં ભણું છું. મારા મમ્મી પપ્પા શિક્ષક શિક્ષિકા છે. તેઓ અમદાવાદની એક શાળામાં ભણાવે છે. છ બાળ મિત્રો, તમે આકાશમાં ઉડતા પંખીઓ જોયા હશે. ઘણીવાર આ પંખીઓ તેઓ દૂર દૂરથી આવે છે. તો શું આવે? તેઓ દૂર દૂરથી આવે છે. પંખીઓ તેઓ પંખીઓના પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે. તો આપણે શું ચેકવાનું છે? પંખીઓ એટલે કે તેઓ પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે. પંખીઓ કે તેમને કદી હેરાન કરશો નહીં. તો પંખીઓ ચેકીને આપણે શું લખવાનું છે? તેમને કદી હેરાન કરશો નહીં. તો શું આવે? બાળ મિત્રો, તમે આકાશમાં ઉડતા પંખીઓ જોયા હશે. ઘણીવાર આ પંખીઓ દૂર દૂરથી આવે છે. તેઓ પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે. તેમને કદી હેરાન કરશો નહીં. 18. નીચેના ફકરામાં લીટી દોરેલા શબ્દને સ્થાને કૌંસમાં આપેલો શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો. તો આપણે જે આ ફકરો આપ્યો છે એમાં જે લીટી કરી છે ને એ શબ્દને બદલીને જે કૌંસમાં શબ્દો આપે છે એમાંથી જે શબ્દ તે વાક્ય માટે યોગ્ય હોય, સાચો હોય એ પસંદ કરીને લખવાનો છે અને આ ફકરો ફરીથી લખવાનો છે. તો ચાલો લખીએ. અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું. તો ફૂદાની જગ્યાએ શું આવે? તેને. તો તેને ડબ્બામાં બંધ કર્યું. અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયું. તો તેણે ડરતા ડરતા તેમાં જોયું. ડબ્બીની અંદર ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. તો તેની અંદર ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. ફૂદાની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. તો તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. ભદ્રેશની બીક જતી રહી. તો તેની બીક જતી રહી. ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું. તો તેણે અનિરુદ્ધને કહ્યું. અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી. તારા કારણે મારી બીક જતી રહી. હવે ભદ્રેશ અનિરુદ્ધ પાક્કા દોસ્ત. તો હવે આપણે પાક્કા દોસ્ત. 19. આપેલા વાક્ય માટે યોગ્ય વિકલ્પ ટીક કરો. 1. ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? તો તેને પગ છે તે પરથી કોઈ વકીલ કે શિક્ષકને પૂછવાથી. તો ઉપરની બંને રીતે ખબર પડે. 2. ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્યમાંથી કહો કે ફૂલદાની એટલે ફૂલ મૂકવાનું સાધન. 3. ફૂલદાનીની હાર એટલે ફૂલદાનીઓની લાઈન એટલે કતાર. 4. કાપડના એક ટુકડામાં કેરીની ડિઝાઇન છે. અહીં કેરી એટલે કેરીની છાપ. કારણ કે કાપડના ટુકડામાં છે એટલે કેરીની છાપ. 20. ફકરો વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ટીક કરો. ચાલો આપણે ફકરો વાંચીએ. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન પણ અલગ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીંછા જુદા જુદા રંગના, આકાર અને કદના હોય છે. તેમના પીંછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે. તેમની જગ્યાએ નવા પીંછા આવે છે. તો ચાલો. 1. હૂંફ એટલે ગરમાવો. 2. પંખી એટલે જેને પાંખ હોય તે. 3. કદ એટલે નાનું મોટું. 4. પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? તો ઉડવાની, એના કદથી, પગની સંખ્યા, તેના આકાર, એના અવાજ પરથી જુદા પડે છે. તેના ડોકનું હલનચલન એ બધા પરથી તે જુદા પડે છે. 5. પક્ષીઓને શું શું ફરી મળી શકે છે? તો પીંછા. 6. ઘુવડ શું શું કરી શકે? તો બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે અને અંધારામાં જોઈ શકે.
સાત પીંછા ના હોય તો પક્ષીને શી શી મુશ્કેલી પડે? તો ઉડવાની, વરસાદથી બચવાની અને ઠંડીથી બચવાની મુશ્કેલી પડે. આઠ, મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. નવ, કેટલા સમય પછી પક્ષીઓ ખાલી જગ્યા ટીક કરી વાક્ય પૂર્ણ કરો જૂના પૂંછા ખેરવી નાખે છે. દસ, પંખીનું બીજું નામ કયું નથી? તો પાંખ. એકવીસ, ઉખાણાનો જવાબ કૌંસમાંથી શોધીને લખો. તો કૌંસમાંથી આપણે આ ઉખાણાનો જવાબ શોધીને લખવાનો છે. એક, તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે. તેને પૂંછડી છે, તો ખિસકોલી. બે, તેને પૂંછડી છે. તેના પગ એક સરખા છે. તેની આંખ અંધારામાં ચમકે છે, તો બિલાડી. તે લાંબો કૂદકો લગાવે છે. તેના પાછળના પગ આગળના પગ કરતાં લાંબા છે. તે ચોમાસામાં દેખાવો દે છે, તો કોણ છે? ડેડકો. તે જાડે જાડે કૂદે છે, તમારી નકલ કરે છે. હુપાહુપ બોલે છે. તેની પણ પૂંછડી છે અને ફળ પાંદડા ખાય છે. કોણ છે તે? વાંદરો. પાંચ, તેની આંખ અને પગ રાતા છે. તે માળો બનાવીને રહે છે. તે ઝડપથી ઉડે છે. શાંતિનો દૂત ગણાય છે, તો કોણ છે એ? કબૂતર. તો ચાલો, આજે આપણે અહીંયા સુધી ભણ્યા. આગળનું આપણે કાલે ભણીશું. ઓકે, બાય બાય.